લોકો લગ્નતિથિની ઉજવણી કરતા હોય છે પરંતુ જાખિયા ગામના એક યુવાને છૂટાછેડાની પેંડા વેચીને ઉજવણી કરી હતી એક વર્ષ પહેલા છૂટાછેડા થયા ત્યારે બધાને પેંડા વેચ્યા હતા અને એ રીતે એ ઘટનાને એક વર્ષ પૂરું થયા બાદ તેણે ફરી ઉજવણી કરી હતી ગીર ગઢડા તાલુકાના નવા જાખિયા ગામના ભરતભાઈ કોટાડાના લગ્ન બે હજાર અઢાર માં કુદિયા ગામની જ્ઞાતિની જ એક યુવતી સાથે રીતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા ત્રણ વર્ષ સુધી બંનેનો ઘર સંસાર ચાલ્યો જેમાં સતત ઘરકંકાશ ને કારણે તેમણે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું છેક બે હજાર એકવીસ માં બંને છૂટાછેડા લઈ લીધા અને એ વખતે તેમણે પોતાના છૂટાછેડાની ઉજવણી કરી હતી સગાવાલા મિત્રો ઓળખીતા ને પેંડા વેચ્યા હતા અને આથી અને વખતે પણ સોશિયલ મીડિયા પર આ ઘટના ખૂબ જ વાયરલ થઈ હતી. ભરતભાઈને વિદેશથી પણ આ માટેના ફોન આવ્યા હતા અને ભરતભાઈ જે છે એ પાનનો ગલ્લો ધરાવે છે. તાજેતરમાં તેમના છૂટાછેડા નઈકરોસ પૂરા થયા અને તેથી તેમણે બધાને ફરી છૂટાછેડાના પેંડા ખવડાવ્યા હતા. આ વાત કેટલી બધી ચર્ચાસ્પદ બની હતી કે આ પંથકમાં કે ડાયરો હોય તો કલાકાર પણ ભરતભાઈના છૂટાછેડાની ઉજવણીની કહાણી પોતપોતાના આગવી ડબરે રજૂ કરીને લોકોને હસાવે છે. અને ભરતભાઈ કહે છે કે હું ફરીથી તો પરણી જ ભરતભાઈ કહે છે કે જો સારું પત્ર મળશે તો ફરીથી જરૂર લગ્ન કરીશ. એકવાર છૂટાછેડા થયા તો શું થઈ ગયું દોસ્તો ભરતભાઈ વિશે તમારું શું કયું છે કોમેન્ટ કરીને કહી શકો છો તો બસ આ તો વિડીયો ફરી મળીશું ને આ વિડીયો સાથે